ખેડૂતો સારા નફા સાથે વેચવા માંગે છે. સરકારે ટેકાના ભાવે ખરીદી શરૂ પણ કરી છે, પણ સ્થિતિ એવી છે કે ખેડૂતો સરકારે ડાંગર વેચવા કરતી સહકારી ક્ષેત્રોમાં સીધું વેચાણ કરવાનું વધારે પસંદ કરી રહ્યા છે. કેમ, જાણવા માટે જુઓ આ અહેવાલ. સરકારી નહીં, ખેડૂતોને તો સહકારી જ ફાવે. સરકારનો ટેકો નહીં, સહકારી ક્ષેત્રે ડાંગરના વધારે ભાવ જોઈએ. નવસારીમાં કઈક આ સ્થિતિ છે. આ વખતે એક તો પાછોતરા વરસાદે ડાંગરનું ધોવાણ કર્યું છે. રાજ્ય સરકારે નવસારી, સુરત અને વલસાડમાં ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ગોડાઉનમાં ટેકાના ભાવે ડાંગરની ખરીદી પણ શરૂ કરી છે. પરંતુ ખેડૂતો સરકારને ડાંગર વેચવાના બદલે સહકારી ક્ષેત્રમાં વેચવાનું પસંદ કરી રહ્યા છે. બધી રીતે ખેડૂતોને નુકસાન છે, અને આર્થિક સહકારી સંસ્થાઓ દક્ષિણ ગુજરાતમાં, ખાસ કરીને નવસારી, વલસાડ, સુરતમાં મજબૂત હોવાથી ખેડૂતોને માટે એક આ આશીર્વાદ સમાન છે. આ સહકારી માળખા ખેડૂતોને સમયસર ધિરાણ મળે, ખાતર મળે, અને ઓછા વ્યાજદરે સરકારશ્રીને એમાં પણ વ્યાજ વળતર મળે જ છે, પાછું રિબેટ. એટલે એના લીધે ખેડૂતોને આમ જોવા જઈએ તો પરિસ્થિતિ સહકારીના લીધે ઘણી સારી છે. નવસારીમાં 3 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ડાંગરની વાવણી થાય છે. રાજ્ય સરકારની અટપટી ગાઈડલાઈનોના કારણે પણ આ સ્થિતિ છે. ડાંગર લાવવા લઈ જવા અને દસ્તાવેજોની લાંબી પ્રક્રિયાઓના કારણે પણ સહકારી ક્ષેત્રોમાં વેચાણ માટે ખેડૂતો વધારે ઝોક ધરાવે છે. છેલ્લા કેટલાક સમયથી જે સરકારશ્રી દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવાના જે કેન્દ્રો શરૂ કરાયા, પરંતુ ત્યાં આગળ જે નીતિ નિયમો છે એ ખેડૂતોને બંધ બેસતા કે અનુકૂળ નથી. કેમ કે 2 હેક્ટરની મર્યાદા, બીજી તરફ જે જથ્થો તો તેની બી મર્યાદા, એટલે વિશેષ જથ્થો રહી બાકી રહી ને જે લઈ જવાનું તો તેને માટે ત્યાં આગળ લૂસ ડાંગર લઈ જવાનું, અહીંયા એ પ્રથા પ્રચલિત નથી. એટલે ડાંગરને ગુણમાં, સણની ગુણમાં જ પેક કરીને લઈ જવું પડે, અને ત્યાં જાય પછી એ ક્વોલિટીમાં ફેલ થાય તો એ પાછું લઈને આવવું પડે. આટલું ઓછું હોય તેમ અણધારી કુદરતી આફત તો ખરી જ, જેના કારણે આ વર્ષે 7 આરા એટલે કે 980 કિલો ડાંગર જ પાક્યું છે. સહકારી ક્ષેત્રો માત્ર વહીવટી ખર્ચ વસૂલીને ખેડૂતોને નફો વહેંચી આપે છે, ત્યારે સરકાર કરતાં સહકારી ક્ષેત્રે 200 થી 400 રૂપિયા ભાવ વધારે મળે છે. અને આ સિવાય પણ બીજી સમસ્યા તો ઊભી જ છે. સરકાર અને સહકારમાં ફરક એટલો જ છે કે સહકારી પ્રવૃત્તિને ખેડૂતોના જ માણસો સહકારી પ્રવૃત્તિ ચલાવી રહ્યા છે, અને સરકારમાં જ્યારે ટેકાના ભાવે ખરીદી કરવાની હોય તેની અંદર અનેક મુશ્કેલીઓ આવી રહેલી છે. ડાંગર કાપણીના એક તો મજૂરોની સમસ્યા બહુ મોટી છે, અને જે કાપણી ડાંગર થાય કે ખેડૂતો ખેતરથી જ એને વલોવીને, એને ઉપણીને, ગુણચા ભરીને સીધા સહકારી મંડળીઓમાં આવે અને એને એના ટેકાના ભાવો એના એડવાન્સ પેમેન્ટ તરીકે એને મળી જાય. તો અટપટી પ્રક્રિયાઓને કારણે જ ખેડૂતો રાજ્ય સરકારના ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ગોડાઉનમાં ડાંગર વેચવાથી દૂર રહી રહ્યા છે, ત્યારે આ બધા જ ફેક્ટરના કારણે સરકારી ટેકાના ભાવ કરતાં સહકારી ક્ષેત્રોની સરળ વેચાણ પદ્ધતિ ખેડૂતોને વધારે માફક આવી રહી છે, જે સરકાર માટે ફિકરની વાત ચોક્કસ કહી શકાય. નવસારીથી નિલેશ ગામિત સાથે બ્યુરો રિપોર્ટ,